નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે ધોરણ દસ અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ એની બે હજાર ઓગણીસથી જે ગવર્મેન્ટ દ્વારા બ્લૂ પ્રિન્ટ આપવામાં આવેલી છે તેના વિશે થોડો પહેલાં અભ્યાસ કરી લઈએ એટલે આપણને ટોટલી ખ્યાલ આવી જાય કે કયા પોઈન્ટ પર આપણે વધારે ફોકસ કરવું કેમાં વધારે આપણે માર્ક્સ મેળવવાની મહેનત કરવી અને કયો ટોપિક ઇઝી છે કયો ટોપિક સરળ છે તો સૌ પ્રથમ આપણે જે બ્લૂ પ્રિન્ટ આપેલી છે સેકન્ડ લેંગ્વેજની તે આપણે જોઈ લઈએ ટાઈમ થ્રી અવર્સ છે અને ટોટલ માર્ક્સ એટ એટલે કે એસી માર્ક્સ છે જે બોર્ડ પર મેં આપેલું છે સૌપ્રથમ સેક્શન એ સેક્શન એમાં આપણે ત્રણ પોઈન્ટ ડિવાઈડ કરેલા છે સેક્શન એ એમાં સૌપ્રથમ આવશે રીડિંગ કોમ્પ્રિયન્સન મતલબ કે આપણે નવમાં ત્રણમાં પણ શીખતા આવીએ છીએ પેરેગ્રાફ અને પ્રશ્ન જેને નામ આપે છે એક્સ્ટ્રેક્ટ ઇન્ફન્સ ટાઈપ મેન ટેક્સ અહીંયા મેન ટેક્સ અથવા એમટી લખેલું હોય તો તમારે સમજવાનું છે કે આપણું પાઠ્યપુસ્તક તો એવા પેરેગ્રાફ અને પ્રશ્નો ટોટલ દસ માર્ક્સના પૂછાશે ત્યારબાદ બીજો પોઈન્ટ આપેલો છે શોર્ટ નોટ્સ જે ઇન્ટુ બ્રેકેટ લખેલ છે ક્વેશ્ચન બેઝ એ પણ ટેક્સ્ટમાંથી આવશે યુનિટમાંથી આવશે હવે શોર્ટ નોટ તમારે એ રીતે લખવાની છે એ એક નોટનું ટાઇટલ આપેલું હોય છે તેની નીચે પાંચથી છ પ્રશ્નો આપેલા હોય છે આ પ્રશ્નોના જવાબ આપણે એક પછી એક બનાવતા જઈએ એટલે ઓટોમેટિક શોર્ટ નોટ તૈયાર થતી જાય આ રીતે શોર્ટ નોટ બનાવવાની હોય છે ટોટલ બે શોર્ટ નોટ હોય છે એમાંથી તમારે એક લખવાની હોય છે એક ઓપ્શનમાં હોય છે એક શોર્ટ શોર્ટનોટનો ગણીએ આપણે વ્યવસ્થિત લખેલી હોય બધા પ્રશ્નોના આન્સર આવી જાય એ રીતે લખેલી હોય તેના ત્રણ માર્ક્સ છે ત્યારબાદ સેક્શન એમાં ત્રીજો પોઈન્ટ અને છેલ્લો અગત્યનો પોઈન્ટ છે ટ્રુફોલ્સ જે આપણે આઠમાં ત્રણથી આમ તો શીખતા જ આવીએ છીએ ખરા ખોટા કહો છો તમે એને જે યુનિટ પર આધારિત હોય છે ટેક્સનો આપણે યુનિટ સારી રીતે સમજેલો હોય તો આપણને ટ્રુફોલ્સ ખ્યાલ આવી જશે કઈ રીતે લખવા ઘણી વખત ટ્રુ ટ્રુફોલ્સમાં ટ્વિસ્ટ કરે છે વચ્ચે નોટ આપેલું હોય છે તો ખાસ યાદ રાખવાનું આ રીતે ટ્રુફોલ્સના આન્સર લખતી વખતે કાળજી રાખવાની છે આપણે એના ચાર માર્ક છે ટોટલ સેક્શન એ છે ટેન પ્લસ થ્રી પ્લસ ફોર એટલે દસ ને ત્રણ તેર ને ચાર સત્તર માર્કનો સેક્શન એ થાય છે ત્યારબાદ આવે છે સેક્શન બી સેક્શન બી છે એ એમાં આપણે પહેલો પોઈન્ટ છે રીડિંગ કોમ્પ્રિયન્સન ત્રણ માર્કનું એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એનો પ્રશ્ન હોય છે એ પણ ટેક્સ્ટ આધારિત જ હોય છે અને ત્યારબાદ આવે છે બીજો પોઈન્ટ કોમ્પ્રિયન્સન ટુ બ્રેકેટ લખેલ છે સેકન્ડ લેંગ્વેજ જો મિત્રો યાદ રાખો આપણે ટેક્સ્ટ બુકની સાથે બીજી એક સપ્લિમેન્ટરી રીડર આવે છે જેમ નવમાં તમારે ડોલ્ફિન આવતી આઠમામાં બટરફ્લાય આવતી એવી રીતે દસમામાં આવે છે બ્લેકબક બ્લેકબક નામ આપણે કાડિયાર હરણ પરથી બુકનું નામ પડેલું છે તો આપણી સપ્લિમેન્ટરી રીડર છે એનું નામ બ્લેક છે એમાંથી એક પેરેગ્રાફ પૂછાશે કોઈ પણ યુનિટમાંથી અને એના પાંચ પ્રશ્નો છે એના આન્સર આપવાના છે એના પાંચ માર્ક છે ત્યારબાદનો ટોપિક છે કોમ્પ્રિયન્શન એની જેવત છે જેને ઇન્ટુ બ્રેકેટ મેં લખ્યું છે નોન વર્બલ જે નોન વર્બલ ટેક્સ્ટ એટલે તમે જેને એનવીટી તરીકે પણ ઓળખો છો એ કોઈ ડાયલોગ હોય કોઈ ચેકનો ફોટો હોય કોઈ જાહેરાત હોય કોઈ પિક્ચર કટિંગ હોય આમાંથી પ્રશ્નો પૂછીએ આપણે દરેક પ્રશ્નના આપણે વ્યવસ્થિત રીતે આન્સર લખી અને એના માર્ક કવર કરવાના છે ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો પોઈન્ટ સેક્શન બીનો રીડિંગ ઇન ટુ બ્રેકેટ લખેલ છે અનસીન ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ હવે આ ઇન્ટરવ્યૂ એવું હોય છે ખાસ યાદ રાખવાનું કોઈ બે વ્યક્તિની વાતચીત હોય છે ઇન્ટરવ્યુ એટલે એક પ્રશ્ન પૂછનાર હોય છે બીજો જવાબ દેનાર હોય છે બે વ્યક્તિનો ડાયલોગ સ્વરૂપે આપેલો હોય છે અને પ્રશ્નો થોડાક ટેસ્ટ હોય છે ડાયલોગ બેથી ત્રણ વખત વાંચી જવાનો ત્યારબાદ એના પ્રશ્ન લખવાનો એના ચાર માર્ક હોય છે અહીંયા સેક્શન બી પૂરો થાય છે સેક્શન બી ટોટલ થ્રી પ્લસ ફાઈવ પ્લસ ફોર પ્લસ ફોર એટલે ને ત્રણ આઠને બીજા આઠ એટલે સોળ માર્કનો સેક્શન બી થશે ત્યારબાદ આવે છે મોસ્ટ ફોકસ જે ગ્રામર શરૂ થઈ છે આપણે એ સેક્શન સી ની અંદર આવી જાય છે આપણે ધોરણ દસનું ગ્રામર છે તે ફંક્શનલ ગ્રામર તરીકે ઓળખવામાં આવે છે જેમાં ફંક્શન ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું છે આવું શા માટે કારણ કે આગળ જતાં ધોરણ અગિયાર અને બારની અંદર બધું ફંક્શન બેઝ ગ્રામર આવે છે એટલે ધોરણ દસનો વિદ્યાર્થી છે એ પાયામાંથીને જ ફંક્શન બેઝ ગ્રામર શીખે તો ઇન ફ્યુચર એને બહુ ફાયદો થાય એટલે સેક્શન સીમાં આપણે જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગ ઇન ટુ બ્રેકેટ લખેલ છે ફંક્શન બેઝ એક ડાયલોગ આપેલો હોય છે જે તમારે ફંક્શનની મદદથી પૂરું કરવાનું છે આ ત્રણ વસ્તુ છે એ અરસ ચેન્જ થઈ શકે કમ્પ્લીટ ડાયલોગ એક ડાયલોગ આપેલો હોય છે અને એમાં એમસીક્યુ તમને આપેલા હોય છે ફંક્શનના ઉપયોગથી તમારે પૂર્ણ કરવાનું છે જેના ત્રણ માર્ક છે ત્યારબાદ આ છે આઈડેન્ટિફાઈ ફંક્શન જોડકા સ્વરૂપે તમને ફંક્શન આપેલા હોય છે ત્રણ વાક્યો લખેલા હોય છે સામે ચાર ફંક્શન હોય છે કયું વાક્ય કયા ફંક્શનનું છે તેને યોગ્ય રીતે મેચ કરી અને જોડવાનું હોય છે જેના વ્યવસ્થિત જોડવાના ત્રણ માર્ક હોય છે ત્યારબાદ આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું હોય છે અધૂરું વાક્ય આપેલું હોય છે બ્લેન્ક આપેલી હોય છે કાઉસમાં ફંક્શનનું નામ આપેલું હોય છે ફંક્શનના નામને ધ્યાનમાં રાખીને એ વાક્ય પૂર્ણ કરવાનું હોય છે વ્યવસ્થિત વાક્ય સ્ટ્રકચર બેઝ પૂરું કરો તો એના એક માર્ક મળે છે એક વાક્યનો એક માર્ક ત્યારબાદ આવે છે વોકેબલરી શબ્દભંડોળ એમાં કમ્પ્લીટ ધ પેરેગ્રાફ એક પેરેગ્રાફ આપેલો હોય છે તેમાં ત્રણ બ્લેન્ક્સ હોય છે એ ટેક્સ્ટબુકમાંથી કોઈ યુનિટમાંથી એક પેરેગ્રાફ લીધેલો હોય છે વચ્ચે બ્લેન્ક મૂકી દીધી હોય છે જો આપણે યુનિટ બરાબર સમજાવું હોય તો આ બ્લેન્ક્સ પૂરોમાં આપણને ખૂબ જ સરળતા રહે છે આવી ત્રણ ખાલી જગ્યા હોય છે એકનો એક માર્ક ત્રણ માર્ક હોય છે અને સેક્શન સીમાં લાસ્ટ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ એમ સીક્યુ બેઝ ત્રણ માર્કનું નવમાં ત્રણમાં આપણે ભણી જ ગયા છીએ જેને ડબલ્યુએચ ક્વેશ્ચન તમે કહો છો કે એક વાક્ય આપેલું હોય છે એ જવાબ હોય છે તેનો પ્રશ્ન કઈ રીતે બને એ પ્રશ્ન આપણે ઓપ્શનમાંથી જોઈ અને મૂકવાનો હોય છે જેના ત્રણ માર્ક્સ છે તો સેક્શન સી ટોટલ થઈ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી એટલે કે પંદર માર્ક્સનો સેક્શન સી થઈ ગયો ત્યારબાદ આપણે વાત કરીએ સેક્શન ડીની તો સેક્શન ડી ને એ બે લોંગ રાઇટિંગવાળા છે અને એમાં ગ્રામર પણ આવે છે તો સેક્શન ડીમાં સૌ પ્રથમ આવશે રિપોર્ટેડ સ્પીચ અથવા જેને આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પણ કહી શકો ત્રણ માર્કનો ડાયલોગ હોય છે એને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનો હોય છે ત્યારબાદ આવે છે કન્જક્શન એટલે કે બે વાક્યને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તે સંયોજક ત્રણ વાક્યો આપેલા હોય છે એક વાક્યમાં ત્રણ ઓપ્શન હોય છે સંયોજકના એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરીને વાક્ય આપણે જોડવાનું હોય છે ત્યારબાદ આવે છે એડિટિંગ એક એવો પેરેગ્રાફ જેમાં ત્રણ જગ્યાએ અન્ડરલાઈન હોય છે જ્યાં અન્ડરલાઇન હોય છે ત્યાં કંઈક એરર હોય છે એ એરર કાળની હોઈ શકે ગ્રામરને આર્ટિકલની હોઈ શકે સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે કોઈ કોઈપણ પ્રકારની એરર હોઈ શકે સામાન્ય એરર પણ હોઈ શકે એને આપણે ઓળખી અને સુધારી અને પેરેગ્રાફ ફરીથી લખવાનો હોય છે ત્યારબાદ આવે છે ડૂ એ ડિરેક્ટેડ ડુ એ ડિરેક્ટેડ ચાર માર્કનું હોય છે એમાં કોઈપણ બે પેરેગ્રાફ પૂછાય છે હવે ક્યાં બે પૂછાય એ ફિક્સ નથી હોતું એમાં એક ફિક્સ હોય છે એક પેરેગ્રાફ વોઇસનો હોય છે એટલે એક્ટિવમાંથી પેશીનો અથવા પેશીવમાંથી એક્ટિવનો બીજો પેરેગ્રાફ જે હોય છે તે ટેન્સનો પણ હોઈ શકે જેન્ડરનો હોઈ શકે નંબર્સનો હોઈ શકે ત્યારબાદ આવે છે લાસ્ટ સેક્શન ડીની અંદર સિલેક્ટ ધ ક્વેશન ચાર માર્કનું છે એમાં પણ આપણે ડબલ્યુ ક્વેશ્ચન આવે છે એ જોવાના રહેશે કઈ રીતે સિલેક્ટ કરવા પેરેગ્રાફ રાઇટિંગ સેક્શન ઈમાં પેલો પોઈન્ટ પેરેગ્રાફ રાઇટિંગ એટલે આપણે એને એસે રાઇટિંગ નિબંધ લેખન તમે કહો છો બહુ વિસ્તૃત લખવાનું ન હોય એટલે એને પેરેગ્રાફ સ્વરૂપે નામ આપેલું હોય છે કોઈ પણ બે એસે આપેલા હોય છે એમાંથી એક તમારે સિલેક્ટ કરવાનો હોય છે ત્યારબાદ આવે છે ઇમેલ રાઇટિંગ ઇમેલ વ્યવસ્થિત ડ્રાફ્ટિંગ કરી અને ફોર્મલ અથવા ઇનફોર્મલ ઈમેલ હોય છે જો ઈમેલમાં પ્રોબ્લેમ હોય કોઈને તો રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખન પણ એના ઓપ્શનમાં હોય છે જેના પાંચ માર્ક છે લાસ્ટમાં આવશે પિક્ચર ડિસ્ક્રિપ્શન એક ચિત્ર આપેલું હોય એનું વિવરણ એક્સપ્લેનેશન પાંચથી સાત વાક્યોમાં લખવાનું હોય છે એ હોય છે લાસ્ટમાં તો આ આપણી સંપૂર્ણ પેપર સ્ટાઇલ થઈ ગઈ આ ધોરણ દસની અંગ્રેજીની સેકન્ડ લેંગ્વેજની સ્ટાઇલ છે ટોટલ એંસી માર્ક્સનું હોય છે ત્રણ કલાકની અંદર આપણે આ પૂર્ણ કરવાની હોય છે બરાબર રીતે પેપર સ્ટાઇલ જોઈ દરેક મુદ્દા આપણે આગળ આગળના લેક્ચરમાં સમજીશું થેન્ક યુ આભાર